Hello, my dear friends. Good morning to all of you. Wish you a very happy new year to all of you. I hope that you all are safe and healthy and enjoy this vacation. So, let's start our uh, new unit, unit number two. In the last video lecture session, we have discussed about ધ યુનિટ નંબર ટુ પાર્ટ વન રાઈટ કે લાસ્ટ જે આપણું વિડીયો લેક્ચર હતું એમાં આપણે જે છે યુનિટ નંબર ટુ પાર્ટ વનની વિશે આપણે ડિસ્કશન કર્યું હવે જે છે આજે જે યુનિટ છે યુનિટ નંબર ટુ પાર્ટ ટુ વિશે જે છે એ ડિસ્કશન કરવાનું છે તો યુનિટ નંબર ટુ પાર્ટ ટુ ઇઝ ધ કમ્યુનિકેશન સ્ટાઇલ સો લેટ સ્ટાર્ટ ઇટ ફર્સ્ટ ઓફ ઓલ દેર આર ધ ઇન્ટ્રોડક્શન રિગાર્ડિંગ ધીસ યુનિટ નંબર ટુ પાર્ટ ટુ ઇઝ First of all, what is the communication style? So in this style, this style in the case of a communication is nothing but now one speak and write to convey the message, ideas, or thoughts. When you talk to your friends, you are use the informal language, right? But when you try to uh, be a personal and the subjective, but whenever you are the impersonal and objective and the direct to be a formal and the technical communication you use the formal languages when you make oral presentation use a, we can say that you use the formal languages when you make oral presentation so this different particular determinates it's generally style and the technical styles right તમારા ફેમિલી મેમ્બર તમારા કોઈ રિલેટિવ્સ સાથે જ્યારે તમે વાત કરો છો તો ત્યારે તમે ઇન્ફોર્મલ લેંગ્વેજ જે છે એનો યુઝ કરો છો પણ જ્યારે તમે તમારા ટીચર્સ તમારા પ્રોફેસર્સ અને તમારા કોઈ પણ કહેવાય કે જે હાયર ઓથોરિટી પર પોઝિશન પર જ્યાં તમે વર્ક કરો છો ત્યાં તમારા હાયર ઓથોરિટી સાથે જ્યારે તમે વર્ક કરશો અને વાત કરશો તો એ કેવી લેંગ્વેજ હશે ફોર્મલ લેંગ્વેજ ઓકે સો

कहवा के, के एक परफेक्ट टोन में तेज बात करो छो ये स्टाइल व्ट इज द डिस्टिंकटिव मोड ऑफ द मैनर एंड एक्सप्रेशन्स सो दिस मे रिफर्स टू द प्रोसेस ऑफ चूजिंग दप्रोप्रिएट सो वर्ड एंड फ्रेजिज देर आर द फॉर्मल एंड इनफॉर्मल टेक्निकल राइट के जयरे तब बात करो छो તો તમે કયા ફોર્મલ વર્ડ્સનો રૂસ યુઝ કરશો એક્ઝામ્પલ લઈએ કે તમે હાયર ઓથોરિટીઝની સાથે કોઈ કોમ્યુનિકેશન કરો છો તો રિસ્પેક્ટેડ સર રિસ્પેક્ટેડ મેડમ લખો છો કોઈ ઇન્ફોર્મલ કમ્યુનિકેશન કરો છો તો ડિયર સર ડિયર તમે કોઈ પણ તમારા ફેમિલી ફ્રેન્ડ્સને લેટર લખો છો તો ડિયર કરીને લખો છો રાઈટ સો ધેર આર ધ વેરિયસ ટાઈપ ઓફ વી કેન સે વર્ડ્સ એન્ડ ફ્રેઝીસ યુ હેવ ટુ યુઝ વેન એવર યુ કમ્યુનિકેટ વિથ ધ અધર પર્સન દેન નેક્સ્ટ વન ઇઝ સેન્ટેન્સ સ્ટ્રક્ચર હવે સેન્ટેન્સ છે એ અલગ અલગ ટાઈપના હોય છે સિમ્પલ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ એન્ડ મિક્સ સો અકોર્ડિંગ ટુ યોર ઓડિયન્સ યુ હેવ ટુ સિલેક્ટ યોર સેન્ટેન્સ સ્ટ્રક્ચર દેન આફ્ટર સેન્ટેન્સ ટાઈપ એફર્મેટિવ સેન્ટેન્સ છે નેગેટિવ સેન્ટેન્સ છે ક્વેશન ટેક છે સો દેર આર ધ વેરીયસ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ દેન આફ્ટર Disc, uh, discourse writing techniques so description narration and explanation and the comparisons are considered in this then after effective logical structures and the organizations so there are the various type of appropriate

appreciate the details and analysis facts instant of the pro, we can say possibility thoughts and idea unlike the spirited person systematic ones is find the uncomfortable to express their emotions and would be stop the communication altogether if the situation become emotional or conflicting. So one should make a use of tools like the graphs charts મુમેન્ટ્સ ટ્રેન્ડ્સ એન્ડ ધ કોમ્યુનિકેશન વિથ દેમ એઝ દે હેવ ટુ ફિલ ડિલાઇટ ટુ ગેઇન અ મોર ઇન્ફોર્મેશન કે સિસ્ટેમેટિક કોમ્યુનિકેશન સ્ટાઇલમાં જે પર્સન જે વાત કરે છે તો એ હંમેશા એવી રીતે વાત કરશે કોઈ ગ્રાફ છે કોઈ ચાર્ટ છે એનો યુઝ કરશે અને જો સિચ્યુએશન વધારે પડતી ઇમોશનલ કે કોન્ફ્લિકેટિંગ છે તો એ ત્યાં પોતાનું જે કોમ્યુનિકેશન જે છે એ સ્ટોપ કરી દેશે અને એ હંમેશા એવો એવો મેઇન એનો ઉદેશ એવો રહેશે કે જે પણ એનો પર્પઝ છે એ ક્લિયર થાય રાઈટ સો ધેર આર ધ સિસ્ટેમેટિક કોમ્યુનિકેટર શુડ બી કેવા હોવા જોઈએ ફર્સ્ટ વન કન્સિડર ધ ફિલિંગ્સ ઓફ ધ અધર પીપલ્સ એઝ અ ઇમ્પોર્ટન્ટ ફોર ધ ડેવલપિંગ અ ગુડ રિલેશનશિપ એટ વર્ક કે સિસ્ટેમેટિક કમ્યુનિકેટર જે હશે એ હંમેશા એવું ટ્રાય કરશે કે તે પોતે જે પણ ફીલ કરે છે એ બીજાને સારી રીતે સમજાવી શકે અને જેના દ્વારા ગુડ રિલેશનશીપ જે છે એ ડેવલપ થઈ શકે બિટવીન ધ વીકેન્સ એમ્પ્લોયર હોય કે એમ્પ્લોય હોય તો જ્યારે વર્ક કરે છે કોઈ પણ જગ્યાએ બરાબર વર્ક પ્લેસ પર તો હંમેશા એવી રીતે વર્ક પ્લેસ પર જગ્યા પર વાત કરવી જોઈએ કે જેથી વાત પણ સારી રીતે થઈ શકે અને રિલેશન્સ પણ જે છે એ મેન્ટેન થાય દેન આફ્ટર

ફોકસ ઓન ધ ફેક્ટસ ઓફ ધ સિચ્યુએશન ઇન્સ્ટેડ ઓફ ધ ઓપિનિયન ઓફ અધર ઇન્ડિવિજ્યુઅલ્સ કે કોઈ પણ પર્સન જે છે એ ફેક્ટ ઉપર ડિપેન્ડ સિસ્ટેમેટિક કમ્યુનિકેટર હશે એ પોસિબિલિટીસ ઉપર ડિપેન્ડ કરશે નહીં કે એ હંમેશા રાઈટ ઇન્ફોર્મેશન પર ફોકસ કરશે તો એનો ઓપિનિયન પણ હંમેશા એવો જ હશે કે તે રાઈટ ઇન્ફોર્મેશન એને મળી શકે

આસ્ક અધર પીપલ ટુ ડેવલપ ધ રિલેશનશીપ કે હંમેશા બીજા લોકો સાથે રિસ્પેક્ટ વાત કરશે ઇન્ટેન્શન ફૂલી વાત કરશે કે જેથી કહેવાય કે સારા રિલેશન ડેવલપ થઈ શકે દેન આફ્ટર કમ્યુનિકેશન સ્ટાઇલ મેક્સ મેટ્રિક્સ કે ઘણીવાર તમને એક્ઝામમાં કમ્યુનિકેશન સ્ટાઇલ મેટ્રિક્સ પૂછાય છે બરાબર તો જોઈએ communication model is given by dr alan russo is proved that to be a very beneficial it's described the two different dimension of the communication style one being the expressive level and other being a assertive level so let's see ફર્સ્ટ વન દે આર ધ સિસ્ટેમેટિક કમ્યુનિકેશન જે સ્ટાઇલ જસ્ટ વી હેવ ટુ ડિસ્કસ અબાઉટ ઇટ રાઇટ સો લો એક્સપ્રેસિવ એન્ડ લો એસર્ટિવ કે જે પણ સિસ્ટેમેટિક કમ્યુનિકેટર હશે એ લો એસર્ટિવ હશે અને લો એક્સપ એક્સપ્રેસન જે એના એ પણ ઘણા ઓછા હશે ધેન સેકન્ડ વન ઇઝ લો એક્સપ્રેસિવ એન્ડ હાઈ એસર્ટિવ દેર આર ધાયરેક્ટ કમ્યુનિકેશન સ્ટાઇલ જે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું then after the high expressive and high assertive so they are called the spirited communication style then high expressive and the low assertive, uh, assertiveness so it's considered as a considerate communication style so there are the mainly four style systematic communication style direct communication style spirited communication style and considerate communication style so, in the last slide, we have to discuss about the systematic communication style, right? So, in the next slide, we have to discuss about the direct communication style. So, let's see. Direct communication style. ધીસ ઇઝ ડિનોટેડ બાય ધ હાઈ લેવલ ઓફ એસર્ટિવનેસ એન્ડ ધ લો લેવલ ઓફ એક્સપ્રેસિવનેસ કે આ જે કમ્યુનિકેશનની જે સ્ટાઇલ હશે એમાં જે પણ કોમ્યુનિકેટર હશે એના એક્સપ્રેશન જે છે એ લોઅર લેવલના હશે પણ એનું જે કહેવાય ઇન્ફોર્મેશન હશે એસર્ટિવનેસ હશે એમાં જોવા મળશે people who fall under this style is instead they have to tell other about what should be done instead they tell other what to do they hide the emotion while they communicating with the others and they might appear the friendly irritated and overbearing due to the width which is to other people might take this communication might this is communication style personally people with the direct communication style they have to not consider the importance of the valuable use of the other people rather than they try to emphasize on the work and the result they can be we can say offensive to the other as they talk uh, freely without the fear so they keep their private issues separated and do not talk about it sometimes they have to appear aggressiveness instead of assertives in this manner of the expressiveness emotion which would be cause the conflicts que direct communication style jihase? એ જ એના જે પણ પીપલ જે છે કોમ્યુનિકેશન જે આ સ્ટાઇલમાં કરતા હશે એ ઇમોશનલ બહુ હશે નહીં એ પોતાની કોઈ પણ લાગણીઓ એ બીજાની સામે વ્યક્ત કરી શકશે નહીં એ હંમેશા રિઝલ્ટ ઓરિયન્ટેડ જ હશે એને કોઈ પણ પર્સન સાથે કોઈ પણ રિલેશન ડેવલપ કરવા માટે કોઈપણ ઇન્ટરેસ્ટ હશે નહીં જેના કારણે ઘણીવાર એ કોન્ફ્લિક્ટ પણ ક્રિએટ થતા હોય છે સો ટિપ્સ ફોર ધ ડાયરેક્ટ કોમ્યુનિકેશન ફર્સ્ટ વન નોટ ઇન્ટરપ અધર વાઇલ દે સ્પીક એન્ડ લિસન ધેમ કમ્પ્લીટલી કે કોઈ પણ પર્સન જ્યારે વાત કરે છે તો એને ઇન્ટરઅપ કરવું જોઈએ નહીં સૌથી પહેલાં એને જે પણ વ્યક્તિ જે છે એને બોલવા દેવું જોઈએ અને પછી એને લિસન કરવું જોઈએ ને સાંભળવું જોઈએ અને પછી જ કોઈ ડિસિઝન લેવું જોઈએ ધેન અલાઉ સમ ટાઈમ ટુ ચેટ બિફોર ધ મીટિંગ કે મિટિંગ પહેલાં એમને થોડોક ટાઈમ આપવો જોઈએ કે જેથી એ પોતે કોઈ વાત જે છે તો એ ડિસ્ક્રાઈબ કરી શકે ધેન આફ્ટર અલાઉ ધ પ્રેઝન્ટ ધર રિએક્શન્સ ઓન ધ સબ્જેક્ટ કે કોઈ પણ સબ્જેક્ટ રિગાર્ડિંગ કોઈ રિએક્શન આપવા છે કોઈ સૂચના આપવી છે કોઈ સજેશન આપવા છે એડવાઇસ આપવી છે તો એ આપી શકે ગીવ અ એમ્પલ ટાઈમ ટુ અધર્સ ટુ કમેન્ટિંગ ઓન ધ આસ્કિંગ ક્વેશ્ચન કે જે પણ સિચ્યુએશન છે એના માટે ટાઈમ આપવો જોઈએ કે જેનાથી કોઈ પર્સન જે છે એ કોમ્યુનિકેટ કરી શકે અને ક્વેશ્ચન પૂછવા હોય તો પૂછી શકે નોટ ગીવ ઓર આસ્ક પર્સનલ ઇન્ફોર્મેશન અનલેસ ધ અધર પીપલ ઇઝ ઇનિશિએટ કે કોઈ પર્સન જે છે એને પર્સનલ ઇન્ફોર્મેશન ન આપવી જોઈએ જ્યાં સુધી એ તમને પૂછે નહીં આસ્ક ફોર ધ સ્પેસિફિક રિક્વેસ્ટ એન્ડ એક્શન ટુ બી ટેકન કે સ્પેસિફિક રિક્વેસ્ટ અને એક્શન જે લેવાના છે એને રિગાર્ડિંગ જ ડિસ્કશન થવું જોઈએ એપ્રિશિએટ ધ કન્ટ્રીબ્યુશન ઓફ ધ અધર By taking out some time. Ki contribution appreciate Then after, third style is a spirited communication style. People with the spirited communication style have a nature like the carrier impressive thoughts, elaborate new ideas, have a convincing ability to being, beginning. They all are we can say not great at talking over the particular, may divine from a main, uh, main topics or conversation likely to include the stories in their messages and validate or, or we can say prove their points. Such peoples find it either difficult to the stick with the plan. They have the tendency to be a dramatic with their verbal or written communication. ધે મે રિક્વાયર્ડ ધ સપોર્ટ ફ્રોમ ધ અધર પર્સન ઇન ઓર્ડર ટુ સ્ટે ઓન ધ કોર્સ એન્ડ ધ એક્સપ્રેશન દેમ સેલ્ફ ક્લિયરલી કે સ્પિરિટેડ કમ્યુનિકેશન સ્ટાઇલ હશે તો એમનું નેચર એવું હશે કે ઇમ્પ્રેસિવ હશે વધારે પડતા એ લોકો એલોબ્રેટ કરી શકતા હોય છે પોતાની સ્ટાઇલ્સને અને એમને જે છે કોઈ એક બાબત પર સ્ટીક રહી શકતા નથી તો તેઓ હંમેશા એવું વિચારે એમને કોઈ પણ બીજા પર્સનનું સપોર્ટની રિક્વાયરમેન્ટ હોય છે સો દેર આર ધ ટીપ્સ ફોર ધ સ્પિરિટેડ કમ્યુનિકેટર્સ ફર્સ્ટ વન કન્સિડર હેવિંગ અ પ્લાન ફોર અ એક્શન ફોર ધ આઈડિયઝ દેટ વન વોન્ટ ટુ શેર કે એમને જે છે કોઈ એક પ્લાન એક્શન જે છે બનાવવું જોઈએ કોઈ આઈડિયાઝ બનાવવા જોઈએ કે જેના દ્વારા જે છે એ કોઈ પણ માહિતી જે છે તો એને શેર કરી શકે દેન આફ્ટર ટ્રાય ટુ સ્ટીક વિથ ધ સેટ એન્ડ ટાઈમ ટુ કન્સ્ટન્ટ પ્લાન ફોર અ એક્શન કે કોઈ એક પ્લાન જે છે એની સાથે જે છે એ સ્ટીક રહેવું જોઈએ ટાઈમ કન્સ્ટન્ટ હોય તો એને રિમૂવ કરવું જોઈએ ટાઈમ ઓછો હોય તો એ ટાઈમને વધારી અને વધારે સારો એક્શન પ્લાન જે છે એ કરવો જોઈએ અલાઉ અધર પુટ ટુ સજેશન થોટ્સ એન્ડ મસ્ટ લિસન ટુ ધેમ ઘણા પર્સન હોય તો એ સજેશન લે પણ કોઈ પણ પર્સન હજી સજેશન આપે એ પહેલાં જ પોતાનું ઓપિનિયન સ્ટાર્ટ કરી દે તો એવી રીતે નહીં તમે કોઈની પાસે સજેશન લ્યો છો તો મસ્ટ લિસન ધેમ કે એમને સાંભળવા પણ જોઈએ મેક પ્લાન ફોર એવરી લિસન પોઈન્ટ વિધિન અ ટાઈમ ફ્રેમ કે ટાઈમ ફ્રેમ હોય એ ટાઈમ ફ્રેમની અંદર જ બધા પોઈન્ટ જે છે એના માટે તમારે એક કહેવાય કે લિસ્ટ બનાવવું જોઈએ પ્લાન બનાવવું જોઈએ અને એને મુજબ કામ કરવું જોઈએ યુઝ અ રિટર્ન રિમાઇન્ડર એન્ડ ધ ચેકલિસ્ટ ફોર ધ કમ્યુનિકેટિંગ સિગ્નિફિકન્ટ મેનર કે કોઈપણ ચેકલિસ્ટ બનાવવી જોઈએ કોમ્યુનિકેશન માટે સિગ્નિફિશન્ટ મેનર મેટર માટે અને તમારે જે છે રિટર્ન રિમાઇન્ડર રાખવું જોઈએ કે જેથી કોઈ પણ ટોપિક જે છે મિસ ન થઈ જાય મેક અ ક્લિયર રિકવેસ્ટ એન્ડ એક્સપ્રેસ ધ રીઝન ફોર ધ સેમ કે કોઈપણ ક્લિયર રિક્વેસ્ટ મૂકવી જોઈએ અને રિક્વેસ્ટ માટે કોઈ પણ રીઝન છે તો એ પણ ક્લિયર કરવું જોઈએ ધેન આફ્ટર લાસ્ટ વન ઇઝ અ કન્સીડરેટ કોમ્યુનિકેશન સ્ટાઇલ ધીસ કાઇન્ડ ઓફ પીપલ્સ આર ફાઉન્ડ ટુ હાઇલી અબાઉટ ધ એન્ડ ટુ ગેટ અ ઇન ધ પિયર ગ્રુપ ઓફ ધ અધર બાય ધ વર્કિંગ વિથ helping them, making them happy, connecting with them on the personal level. કે આ લોકો જે આ સ્ટાઇલના જે પર્સન હશે એ હંમેશા બીજા પર્સન જે હશે એને હંમેશા મદદ કરવા માટે તૈયાર હશે અને એનું મેઇન મોટિવ એ હશે કે મારી સાથે જે પણ લોકો વર્ક કરે છે તો એને હું મેક દેમ હેપિયર અને એમની પાસેથી સારી રીતે વર્ક કરાવી શકું સચ પીપલ્સ આર અ વેરી કીન ઇન ધ લિસનિંગ એન્ડ ધ નોઈંગ અબાઉટ ધ અધર્સ એન્ડ ધર એક્ટિવિટીઝ કે આ ટાઈપના જે પર્સન હશે એનું મેઇન ઓબ્જેક્ટિવ જે છે એ બીજા પર્સન શું કરે છે એમની ઉપર એને વધારે ફોકસ હશે દે એન્કરેજ ધેમ વર્ક એન્ડ ગીવ અધર પીપલ ચાન્સ ટુ સ્પીક દે માઇટ હોલ્ડ બેક ફ્રોમ ધ પ્રેઝિંગ દેર વ્યૂઝ એન્ડ સબ્જેક્ટ કે તેઓ હંમેશા એવું જ કામ કરશે એમને એન્કરેજ કરશે એમને સ્પીક કરવા દેશે કે જેથી એમ પોતાનો સબ્જેક્ટ જે છે એ મૂકી શકે ટિપ્સ ફોર ધ કન્સિડરેશન કોમ્યુનિકેશન સ્ટાઇલ ફર્સ્ટ વન રિયલાઇઝ ધેર થોટ્સ એન્ડ ધેર આર ધ ડિફરન્ટ ફ્રોમ ધ અધર અબાઉટ ધ પર્ટીક્યુલર સબ્જેક્ટ કે કોઈ પર્સન છે એનો આઈડિયા શું છે એને રિગાર્ડિંગ તમારે સૌથી પહેલાં રિયલાઇઝેશન કરવાનું અને એને જો પર્ટીક્યુલર છે તો તમે એને યુઝ કરી શકો છો સેકન્ડ વન અન્ડરસ્ટેન્ડ સમ પીપલ્સ આર ધ અનકમ્ફર્ટેબલ ઇન ધ ડિસ્કસિંગ પ્રાઇવેટ ટોપિક્સ એટ વર્ક કે કોઈ પ્રાઇવેટ ટોપિક્સ છે તો એનું અનકમ્ફર્ટેબલ છે તો ડિસ્કશન જે છે એ ટાળવું જોઈએ રિસ્પેક્ટ અધર પીપલ્સ વ્યૂઝ બિકોઝ ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એન્ડ રિસ્પેક્ટિંગ વન્સ વન સોન કે જો તમે કોઈ પર્સનને રિસ્પેક્ટ આપો છો તો જ તમને સામે રિસ્પેક્ટ મળે છે તો હંમેશા કોઈ પર્સન જે છે એ કોઈ વાતને શેર કરે છે તો એને રિસ્પેક્ટફુલી એની સાથે વાત કરવી જોઈએ અને કોઈ પણ વ્યૂઝ જે છે એની સાથે જે છે રિસ્પેક્ટફુલ્લી એને એપ્લિકેબલ કરવા જોઈએ ટ્રીટ પીપલ્સ પ્રોફેશનલી એન્ડ લેટ ધેમ ટ્રીટ યુ ધ સેમ વે કે પ્રોફેશનલી ટ્રીટ કરવા જોઈએ દરેક પર્સનને એક ધ વર્ક પ્લેસ અને એમને પણ તમારી સાથે એવી રીતે જ વર્ક કરાવવા જોઈએ એન્કરેજ અધર પીપલ ટુ એક્સપ્રેસ ધેર વ્યૂઝ એન્ડ આ આસ્ક ધ ક્વેશન કોઈ પર્સન જે છે એને એન્કરેજ કરવા જોઈએ ઘણીવાર જે મેઇનો હાયર ઓથોરિટી હોય છે એની બહુ જ થ્રેટ હોય છે ભય વધારે હોય તો કોઈ પર્સન જે છે એ પોતાના વ્યૂઝ સજેશન નથી કહી શકતા તો એવું વાતાવરણ ક્રિએટ ન કરવું જોઈએ એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું જોઈએ કે જેથી પર્સન એન્કરેજ થાય અને પોતાના એક્સપ્રેશન્સ છે વ્યૂઝ છે ક્વેશ્ચન્સ જે છે એ પૂછી શકે એશ્યોર અધર પીપલ્સ ધેન ધ વ્યૂઝ વન હોલ્ડ અબાઉટ ધેમ નોટ અ પર્સનલ વોટ એવર ઇઝ પોસિબલ કે કોઈ પર્સન જે છે તો એને કોઈનું વ્યૂઝ છે તો એને પર્સનલ વ્યૂઝ છે તો એને ટ્રાય કરવું જોઈએ કે એ તમે વર્કપ્લેસ પર ડિસ્કસ ન થાય સો આ જે છે એ ચાર સ્ટાઇલ હતા જે તમારા યુનિટ ટુ પાર્ટ ટુમાં છે બરાબર આ જે છે અહીંયા આપણું યુનિટ ટુ બરાબર છે સીએસ કોમ્યુનિકેશન સ્કિલ્સ સબ્જેક્ટનું યુનિટ ટુ જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે હવે જે આપણું નેક્સ્ટ સેશન હશે જ્યારે આપણું નેક્સ્ટ સેશન ટ્યુઝડે આવે છે ત્યારે આપણે યુનિટ થ્રી જે છે એ સ્ટાર્ટ કરવાના છીએ તો યુનિટ ટુમાં અત્યાર સુધી તમને કોઈ પણ પ્રોબ્લેમ છે કંઈ નથી સમજાતું તો તમે પૂછી શકો છો અને અહીંયા જે છે આપણે યુનિટ ટુ કમ્પ્લીટ કરીએ છીએ થેન્ક યુ સો મચ